हेलो स्टूडेंट, आज ना आ विडियो लेक्चर में आप लोग बात करशु धोरण 12 चेप्टर नंबर 3 करंट इलेक्ट्रिसिटी ने अंदर आपो नेक्स्ट टॉपिक मीटर ब्रिज। હવે મીટર બ્રિજ ચાલુ કર્યા પહેલા તમે લોકોને લાસ્ટ લેક્ચરની ખબર હોવી જોઈએ, આપણે વાત થઈ હતી વિસ્ટન બ્રિજની, અને મેં તમને ઓલરેડી વિસ્ટન બ્રિજમાં કીધું હતું કે ભાઈ વિસ્ટન બ્રિજ છે એ આપણે એક જાતનો સિદ્ધાંત કે કન્સેપ્ટ ભણી જઈ, જેનો ઉપયોગ આપણે શેમાં કરશું ભાઈ મીટર બ્રિજ નામના સાધનમાં, બરાબર છે? તો અમે આપણે શું કરવું પડશે ભાઈ, જે વિસ્ટન બ્રિજની થિયરી જેને રિવાઇઝ કરવું પડશે, તો એને આપણે ફટાફટ રિવાઇઝ કરી લઈ પછી આપણે મીટર બ્રિજ શું કામ ભણી જઈએ બધા તમને હું કારણ આપીશ, બરાબર? તો યાદ હોય તો વિસ્ટન બ્રિજ ની અંદર આપણે લોકોએ ચાર રજિસ્ટરનો શું બનાવ્યો હતો ભાઈ, બ્રિજ બનાવ્યો હતો, યાદ છે? R1, R2, R3 અને R4 આ ચાર રજિસ્ટરમાંથી, કે તમે લોકો ત્રણ જાણીતા અવરોધની મદદથી એક અજ્ઞાત અવરોધની કિંમત શું કરી શકો છો ભાઈ, વિસ્ટન બ્રિજની મદદથી શોધી શકો છો। કઈ રીતે? તો કે ભાઈ વિસ્ટન બ્રિજમાં તમને યાદ હોય તો આપણે બે સામ સામેના છેડા ઉપર બેટે જોડી હતી, અને એના સિવાયના બે છેડા ઉપર આપણે શું કીધું ભાઈ, ગેલોનોમીટર જોયું હતું, બરાબર છે? અને આપણે વાત થઈ હતી ભાઈ કે તમારા ઓલા ત્રણ અવરોધ છે એની કિંમત એવી રીતના સેટ કરવાની કે જેથી શું થાય, ઉપર અને નીચે સામેનો બિંદુ, બરાબર, બે બિંદુ કશું થાય, વિદ્યુત સ્થિતિમાન સરખું થાય, અને વિદ્યુત સ્થિતિમાન સરખું થાય, બરાબર છે? એટલે એ વાયરમાંથી શું થાય ભાઈ, વિદ્યુત પ્રવાહ જવાનો શૂન્ય થઈ જાય, અને ખબર કેમ પડે ભાઈ, તો આપણો ગેલોનોમીટર થી શું કરે ભાઈ, આપણને ત્યાં શૂન્ય બતાવે, એટલે સમજી લેવાનું કે ભાઈ એ જે વચ્ચેની લાઈન હતી એમાં કરંટ કેટલો છે, ઝીરો, અને કરંટ ક્યારે ઝીરો થાય કે ભાઈ બે બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન કેવું હોય, સરખું હોય, બરાબર? અને આપણે આગળ વાત કરી તો તમને એ પ્રશ્ન થાય કે ભાઈ આ અવરોધોની કિંમત આપણે કેમ સિલેક્ટ કરવી, એની મેં તમને વાત કરી હતી, તો ઓલા સામ સામેના અવરોધ છે એનો ગુણાકાર, બરાબર છે? સામ સામેના અવરોધનો ગુણાકાર એ સરખો થાય, બરાબર છે? એવી રીતના તમારા અવરોધ સેટિંગ કરવાના, અને એ સરખો થાય એટલે સમજી લેવાનું ભાઈ કે ઓલો બી અને ડી બે બિંદુ પર વિધિ સ્થિતિમાં કેવું હોય, સરખું હોય, અને ગેલોનોમીટર શું બતાવે, શૂન્ય, જેને આપણે કહેતા હતા આપણા વિસ્ટન બ્રિજની સંતુલન સ્થિતિ, બરાબર છે? તો સંતુલન અવસ્થા। હવે તમને એમ થશે ભાઈ વિસ્ટન બ્રિજ છે એ આટલું મસ્ત છે તો આપણે મીટર બ્રિજ શું કામ ભણી જઈએ? હવે મીટર બ્રિજ છે એ પ્રેક્ટિકલ સાધન છે જે તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે, બરાબર? એ જોયા વગર તમને થોડુંક ઓછું સમજાશે, એટલે હું તમને એની જે લાઈવ પ્રેક્ટિકલ ફિગર છે લેબોરેટરી વાળી એ પણ તમને સ્ક્રીન ઉપર મૂકીને બતાવી દઉં છું, બરાબર છે? એટલે તમને થોડુંક ઇઝી પડે। બીજી વાત કે ભાઈ આપણે ભણી જઈએ શું કામ, હવે તમે વિચારો છો મીટર બ્રિજ છે એમાં ચાર અવરોધ હોય, બરાબર છે? અને એમાંથી ત્રણ અજ્ઞાત હોય ને કેવો હોય અજ્ઞાત, હવે ધારો કે આ અજ્ઞાત અવરોધ છે એ કાઢી અને મેં બીજો કોઈ અજ્ઞાત અવરોધ મૂક્યો, પછી ઘડીક પછી મેં ત્રીજો મૂક્યો, ઘડીકમાં મેં ચોથો અજ્ઞાત મૂક્યો, બરાબર છે? તો દર વખતે થાય શું ભાઈ કે તમે એક અજ્ઞાત અવરોધ છે, બરાબર છે, એને તમે બદલાવી નાખો, તો થાય શું પેલા બાકીના ત્રણ હતા, બરાબર છે, અજ્ઞાત અવરોધ એની કિંમત પાછી તમારે બદલાવી પડે, બરાબર? હવે ધારો કે તમે આ પ્રયોગ 50 વાર કરો તો તમારે 50 વખત શું કરવું પડે, ઓલા ત્રણ અવરોધની કિંમતે ઘણી ઘણી બદલવી પડે, બરાબર છે? તો હવે પ્રેક્ટિકલી શક્ય તો નથી, તો આપણે એવું કંઈક બનાવી કે જેમાં તમારે શું કરવું પડે ભાઈ, ઘડી ઘડી અવરોધની કિંમત બદલવી ન પડે, અને જો બદલવાની થાય એ બહુ ઇઝી પડે, આસાની પડે, બરાબર છે? તો એવું કંઈક આપણે શું કરવાના છીએ ભાઈ, મીટર બ્રિજની અંદર ભણવાના છીએ। તો આ મેં તમને આપણું લક્ષ્ય કીધું કે આપણે મીટર બ્રિજ નામનું સાધન શું કામ બનાવ્યું, બરાબર? હવે મીટર બ્રિજ કેવું હોય, બરાબર, એ તમે જોતા જાજો, ખાસ તમારા લોકોએ સૌથી પહેલા આ રીતે તાંબાની બે એલ આકારની અથવા તમે કહી શકો છો કાટકોણ પટ્ટી, બરાબર છે, જોઈ શકો છો કાટકોણ પટ્ટી, અને એ કેવી હોય ભાઈ, ધાતુની હોવી જોઈએ, બરાબર છે? ધાતુની શું કામ, કે તો જ આમાંથી શું થાય વિદ્યુત પ્રવાહ છે એ આખો રસ્તો શું થાય ભાઈ, કમ્પ્લીટ કરે, બરાબર છે? બીજું વચ્ચે એક તમારે આવી રીતના સીધી નાનકડી થોડો ગેપ કરીએ એવી એક ધાતુની પટ્ટી રાખવાની, શું કામ, એમના બધું તમને કહું છું, બરાબર? આગળ વધે ફરી એક તમારે શું કરવાની ભાઈ, એલાકારની, બરાબર છે, એલાકારની તમારે પટ્ટી લેવાની, અથવા તમે કહી શકો છો કાટકોણ પટ્ટી, બરાબર? તો ફરી રિપીટ કરું છું ભાઈ, બે તમારે કાટકોણ પટ્ટી અને બેની વચ્ચે એક સીધી પટ્ટી, બે બાજુ થોડો થોડો ગેપ રહીએ એવી રીતના લેવાની, અને આ બે પટ્ટી શેની હોવી જોઈએ, ધાતુની, બરાબર છે? હવે ખાસ જોતા જાજો ભાઈ, આ ધાતુની પટ્ટી હોય જે તમને આ નીચે આપણે ફોટો મૂકેલો છે એમાં પણ તમને દેખાતું હશે કે એમાં અહીંયા શું હોય ભાઈ, બટન જેવા એક જાતના ધાતુના કે તાંબાના કે કનેક્શન હોય, બરાબર છે? શું કામ ભાઈ, વાયરને કનેક્ટ તો કરવો પડે ને, બરાબર છે? અહીંયા શું હશે ભાઈ, એવી રીતના કનેક્શન હશે, એક વચ્ચે કનેક્શન હશે અને એક અહીંયા સાઈડમાં હશે, બરાબર છે? એક અહીંયા કનેક્શન હશે, એક અહીંયા વચ્ચે હશે અને
એક આમાં એક નીચે હશે, બરાબર છે? એમ અહીંયા એક નીચે હશે અને અહીંયા વચ્ચે હશે. આ બંને આ બધા કનેક્શન જે ભાઈ એનો વાળો આવશે, બધા કનેક્શન ને આપણે શું કરવાના છે ભાઈ, કમ્પ્લીટ કરવાના છે. સાંભળજો, હવે સૌથી પહેલા આપણે આ કનેક્શન કમ્પ્લીટ કરી. આ જે બે પોઈન્ટ છે ભાઈ, ત્યાં તમારે એક મીટર નો લખી જ આપું છું ભાઈ, એક મીટર નો કોન્સ્ટન્ટ નો તાર મૂકવાનો, બરાબર છે? એક મીટર નો કોન્સ્ટન્ટ નો તાર મૂકવાનો. તમને આ જ તાર શું કામ મૂકવાનો, બધી વસ્તુ ના કારણ આપીશ, તોય તમને કઈ ડાઉટ લાગે તો ફટાફટ ફોન અથવા મેસેજ કરી દેવાનો, બરાબર? તો આ બે પોઈન્ટ છે ભાઈ, અહીં આપણે શું કરશું, ગાડી ના વીટી અને એક મીટર નો, કેટલો એક મીટર એટલે કેટલા થાય ભાઈ, 100 સેમી, બરાબર છે? અહીં આપણે 100 સેમી ની જરૂર પડશે, એટલે યાદ રાખજો, એક મીટર એટલે 100 સેમી, બરાબર? એનો તાર મૂકવાનો. ચલો ભાઈ, આ બે કનેક્શન તો પૂરા થઈ ગયા. હવે આપણે આગળ વધી, આ જે ગેપ દેખાય છે તમને, બરાબર છે, ત્યાં તમારે એક અવરોધ મૂકવાનો, આર વન બરાબર આર, બરાબર છે? આર વન બરાબર આર, જેને આપણે કહેશું ભાઈ આપણો જ્ઞાત અવરોધ, બરાબર છે? જ્ઞાત અવરોધ, અથવા તો તમે અહીંયા અજ્ઞાત અવરોધ પડી શકો છો, બરાબર છે? બુક પ્રમાણે આપણે જવા જાય તો તમારી બુકમાં અહીંયા અજ્ઞાત અવરોધ લીધો. અજ્ઞાત અવરોધ એટલે કેવો ભાઈ, જેની કિંમત તમને ખબર નથી અને જેની કિંમત તમે જાણવા માંગો છો, તો આપણે એને અજ્ઞાત કહેશું, કઈ વાંધો નહીં. અહીંયા આપણે શું કહી દઈશું ભાઈ, અજ્ઞાત અવરોધ, બરાબર છે? આર વન તરીકે યાદ રાખજો, વિષ્ણમ ગીતમાં ચાર અવરોધ હતા, એવી રીતના હું ગોઠવણી કરું છું. હવે સમજાવવા ગેપ શું કામ રાખો, હવે બીજા ગેપમાં આપણે હજી એક અવરોધ મૂકી દેવાનો, હવે જેને આપણે કહેશું ભાઈ આર ટુ બરાબર એસ. એસ નામ એટલે પાયું છે તમારી બુકમાં, કારણ કે એને શું કહેવાય ભાઈ, સ્ટાન્ડર્ડ અવરોધ કહેવાય. સ્ટાન્ડર્ડ એટલે શું થાય, ગુજરાતીમાં પ્રમાણિક, બરાબર છે? તો આ અવરોધ ને આપણે કહેશું ભાઈ પ્રમાણિત અવરોધ, બરાબર છે? પ્રમાણિત એટલે કે જેની કિંમત તમને ખબર હોય, બરાબર છે? તો તમારે હવે પ્રમાણિત તરીકે એક જ લેવાનો. હવે તમને વિચાર આવશે કે સાહેબ આમાં બે અવરોધ તો સમજાઈ ગયા, ટોટલ ચાર માંથી બાકીના બે છે, એમાં તો ક્યાંય જગ્યા દેખાતી નથી, તો એ તો અહીંયા જાદુ છે, બરાબર છે? કે બાકીના બે છે એ આપણે ફ્રીમાં, એટલે કે બરાબર છે, ઓછા ઓછી મહેનતમાં પતી જશે, કઈ રીતે એની આપણે વાત કરી, સાંભળજો. અને હવે એક કનેક્શન તમને બાકી દેખાય છે, કયું આ વચ્ચેનું દેખાય, તો આ કનેક્શન છે ભાઈ, ત્યાં આપણે જોડશું આપણી જોકી પિન, બરાબર છે? અને વચ્ચે જોડશું ભાઈ ગેલોનોમીટર, રેડી? હવે ધ્યાન આપજો ભાઈ, આ જે પિન છે, બરાબર છે, આ પિન એને આપણે કહેશું જોકી પિન. જોકી પિન કોને કહેવાય ભાઈ, એક્ઝેટ આવી જ દેખાતી હોય, બરાબર છે? એક્ઝેટ આવી જ દેખાતી હોય, આવી રીતના જોવો જોઈએ. એનો ઉપરનો છેડો છે ભાઈ, અહીંયા એક કનેક્શન આપી દેવાનું અને વચ્ચે તમારે ગેલોનોમીટર જોઈ નાખવાનો. અને ગેલોનોમીટર છે ભાઈ, બરાબર છે, એની સાથે આ બીજો છેડો છે ભાઈ, એ ક્યાં જોડવાનો ભાઈ, નીચે બાજુ. અને નીચેની બાજુ હોય એકદમ ધારદાર એક મેટલનું આખું મૂકેલું હોય, બરાબર છે? આપણે બોલપેનમાં આગળ છડો હોય એમ, એ તમે શું કરી શકો ભાઈ, તાર ઉપર આવી રીતના ઇઝીલી સરખાવી શકો, બરાબર છે? ફરીથી રિપીટ કરું છું ભાઈ, જોકી પિન કઈ રીતે કનેક્ટ કરેલી હોય, તમે સ્ટ્રીટ ઉપર જોઈ શકો છો કે જોકી પિન હોય એની એક ધાર છે એ તમારે તાર ઉપર સરખાવવાની હોય. શું કામ, એ બધું તમને કહું છું. અહીં જોકી પિન છે ભાઈ, બરાબર છે, એનો બીજો છેડો છે એ ક્યાં હોય, ગેલોનોમીટર સાથે. અને ગેલોનોમીટરનો એક છેડો ક્યાં હોય ભાઈ, આ વચ્ચેના, બરાબર છે, આપણા પિન જેવા એક કનેક્શન સાથે. શું કરેલો હોય, આવી રીતના વીતેલો હોય. હવે બે કનેક્શન બાકી રહ્યા, જોયું આ કઈ વચ્ચેના, તો ભાઈ એ બે કનેક્શન આપણે પૂરવાના છે. શું કામ, કારણ કે મારો ભાઈ અહીંયા સર્કિટ તો પૂરી થઈ ગઈ, ચલો, પણ આ સર્કિટ ત્યાં વોલ્ટેજ ક્યાંથી આપશું ભાઈ, વોલ્ટેજ વગર તો કઈ થશે નહીં, કરંટ તો પસાર થશે નહીં. તો છેલ્લું કનેક્શન આપણે દૂર નાખી. હવે તમે સમજાવી છે કે આજે બાકીના વચ્ચેના બે કનેક્શન છે ભાઈ, ત્યાં આપણે શું કરશું ભાઈ, બેટરી જોડશું, બરાબર છે? અને અહીંયા શું કહી દઈશું ભાઈ આપણે, સ્વિચ, બરાબર છે? અને આ શું થઈ ગયું, આખું તમારું કનેક્શન કમ્પ્લીટ થઈ ગયું, રેડી? હવે છેલ્લી વસ્તુ, જેમ આપણા ઓલા સીવળના સંચા ઉપર જોજો, ઓલી મીટર પટ્ટી દોરેલી હોય, યાદ છે, સીવળના સંચા ઉપર, બરાબર છે? તો એ રીતના જ અહીંયા છે ને એક મીટર પટ્ટી દોરેલી હશે, બરાબર? આ રીતે શું કામ, મીટર પટ્ટી ભાઈ, કારણ કે તમારો જે તાર છે એ પરસેનો છે ભાઈ, એક મીટરનો છે, બરાબર છે? અને એની ઉપર શું હશે ભાઈ, આ રીતના, બરાબર છે, અંકન કરેલા હશે. આ તમારે રેન્ડમલી દોડ નાખવાનું, બહુ ટાઈમ, બરાબર છે, બગાડવાનો નહીં, રેડી છે? આ મીટર પટ્ટી હશે, બરાબર. હવે આપણે પિક્ચર સ્ટાર્ટ કરી ભાઈ, કઈ રીતે કામ કરે સાંભળજો, બરાબર. હવે અહીંયા તમને ચાર ઓવર દેખાતા નથી, તો ખરેખર ચાર ઓવર બની છે, કઈ રીતે જો તમને બતાવું.
આ બે તો સમજાઈ ગયા ભાઈ, એક અજ્ઞાત બીજો જ્ઞાત, હવે ત્રીજો ને ચોથો છે ને ભાઈ એ આપણે આસાની માટે તો સાધન બનાવ્યું, બરાબર કઈ છે? તો આ જે તાર છે ભાઈ એક મીટરનો કોન્સ્ટન્ટનો તાર, બરાબર છે, એ તાર છે ભાઈ એમાં સાથે શું એકદમ સંવેદનશીલ તાર છે. તમને થાય સાહેબ કોન્સ્ટન્ટ જ કેમ લીધું? તો ભાઈ એ લોકોએ જયારે પ્રયોગ કર્યો ત્યારે કોન્સ્ટન્ટ સિવાય ઘણા બધા તારના પ્રયોગ કર્યા હોય, એમાં તમને એને સારામાં સારો સંવેદનશીલ તાર કેવો દેખાણો હોય ભાઈ કોન્સ્ટન્ટ. સંવેદનશીલ કોને કહેવાય? કે તમે આ જોકી પીન છે એને આમ ખસેડો ભાઈ, જેમ જેમ આગળ ખસેડો બરાબર એની કિંમતમાં શું થાય? તરત જ ફેરફાર દેખાય તમને, બરાબર છે, એને કહેવાય સંવેદનશીલ. હવે થાય શું જો સાંભળો, સિમ્પલ વાત છે ભાઈ, આ તાર છે એના ઉપર જોકી પીન તમે રાખી અને જેમ જેમ તમે એને દૂર લઈ જાઓ બરાબર, તો આપણા અવરોધનું સૂત્ર, અવરોધનું સૂત્ર શું છે બોલો જી? આર બરાબર રોયલ બાય એ, આર બરાબર રોયલ બાય એ, બરાબર. તો થાય શું જોવો જી ભાઈ, જેમ જેમ તમે લંબાઈ બદલતા જાઓ બરાબર, જેમ અવરોધ સુધરતો જાય ભાઈ વધતો જાય, બરાબર કોમન સેન્સ છે ભાઈ, જેમ જેમ તાર લાંબો હોય એમાંનો અવરોધ સુધરતો જાય વધતો જાય. હવે તમને સમજાણું કે આ લેફ્ટ સાઈડ છે એને આપણે કહેશું એલ વન અને રાઈટ સાઈડને આપણે શું કહેશું ભાઈ એલ ટુ, અથવા તમે આવું કહી શકો છો સાંભળજો આર વન આર ટુ. આ લેફ્ટ સાઈડને આપણે કહી દેશું ભાઈ આર થ્રી બરાબર, ખ્યાલ આવે છે, રો એલ થ્રી બરાબર છે ભાઈ એ, અને અહીંયા આપણે કહી દેશું ભાઈ આર ફોર બરાબર રોયલ ફોર બાય એ. હવે સિમ્પલ ગમી આપો ચાલે, સાંભળજો તાર આખો કેવો હોય એક સરખો જ છે એટલે એનું આચ્છેદ કેવું છે સેમ જ હોય, એનો રો રો એટલે શું ભાવરો સપ્તા એ કેવી હોય સેમ, ખાલી તમે જોકી પીનથી શું કરો છો ભાઈ આમ ખસેડી અને લંબાઈ બદલો છો, એની ટોટલ લંબાઈ તો એક મીટર જ છે યાદ રાખજો, તો તમે જોકી પીનને તારો ક્યાં ઉભી રાખશો બરાબર, તો લેફ્ટ સાઈડ 30 સેમી હોય તો રાઈટ સાઈડ કેટલું થઈ ગયું 70 સેમી થાય, તો આ તારનો અવરોધ છે બરાબર છે એ ઓછો હોય છે, આ બાજુ કેવો હોય વધારે, તો આ તાર શું કરશે આર થ્રી નું કામ કરશે અને આ તાર શેનું કામ કરે ભાઈ આર ફોર નું, બરાબર. હવે આગળ વાત વધારું સાંભળજો, હવે આનાથી બેનિફિટ શું મળે તમને કહું, ઓલું તમારે શું કરવું પડે ભાઈ આર થ્રી અને આર ફોર ની કિંમત તમારે ઘડી ઘડી વિસ્ટમ ની અંદર બદલી અને એવી ગોતવી પડે કે જેમાં ગેલોમીટર શું બતાવે ઝીરો, જ્યારે આમાં તમારે કઈ માથા ગુગતી કરવાની, તમારે ખાલી આ ગેલોમીટર છે એની જોકી પીન છે એને તમારે ઝીરો થી સ્ટાર્ટ કરી સાંભળજો ધીમે ધીમે ખસેડવાની. હવે એકદમ શાંતિથી વાત કરજો, ધીમે 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 તમે ખેંચશો બરાબર છે એટલે લંબાઈ સુધરતી જાય ભાઈ, ધીમે 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 આ બાજુ વધતી જાય લંબાઈ વધે એટલે આર બરાબર રોયલ બાય એ, અવરોધ સુધરતો જાય ભાઈ વધતો જાય, અવરોધ વધે એટલે એની અંદર શું થાય ભાઈ વોલ્ટેજ અને કરંટ સુધરતા જાય વધતા જાય. એક કિંમત તમને એવી મળે સાંભળજો, એક કિંમત તમને એવી મળે બરાબર કે જ્યાં ગેલોનોમીટર તમને શું બતાવે ભાઈ ઝીરો વધારે, જેવું ગેલોનોમીટર તમને ઝીરો વધારે એટલે જોકી પીનને શું કરવાની ભાઈ તમારે ઊભી રાખી દેવાની અને એ બિંદુને કહેવાય ડી બરાબર છે. તો ડી છે ભાઈ ડી, આ બિંદુને કહેવાય યાદ રાખજો ભાઈ તટસ્થ બિંદુ બરાબર છે. તટસ્થ બિંદુ કોને કહેવાય ની વ્યાખ્યા પાછી એ બી કરું છું ભાઈ, મીટર બ્રિજ ની અંદર બરાબર છે આપણે એક મીટરના તારની ઉપર જોકી પીને ધીરે 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 સરકાવતા જે બિંદુ પાસે ગેલોનોમીટર શું બતાવે ભાઈ શૂન્ય આવર્તન બતાવે બરાબર છે, એ બિંદુને શું કહેવાય તટસ્થ બિંદુ કહેવાય, મતલબ કે અહીંયા કિલોમીટર ઝીરો બતાવશે. હવે આ વસ્તુ છે એ જો આપણે વિષ્ણમ બીજની થીરી જેવી થઈ ગઈ કે નહીં કઈ રીતે તમને સમજાવ, જો વિષ્ણમ બીજમાં આપણે ફટાફટ એક વાર દોર લઈ તો આવું ગયું હતું કે નહીં જોવો જોઈ, હવે જે વચ્ચે શું હતો ગેલોનોમીટર હતો, તો તમે શાંતિથી ચેક કરો જઈ આ બે બિંદુ છે ભાઈ દેખાય એની વચ્ચે ગેલોનોમીટર શેક નહીં, આ લેફ્ટ સાઈડ છે ભાઈ એને તમે આર વન કહી શકો કે નહીં જોવો જઈ, આ રાઈટ સાઈડ છે ભાઈ એને તમે આર ટુ કહી શકો કે નહીં જોવો જઈ, આ નીચેની બાજુ છે ભાઈ એને તમે આર ફોર કહી શકો કે નહીં, આ લેફ્ટ સાઈડ છે ને તમે આર થ્રી કહી શકો કે નહીં જોવો જઈ, અને આ બે વચ્ચે કિલોમીટર છેક નહીં જોવો જઈએ, તો આ બે અને આ બે એની વચ્ચે કિલોમીટર છેક નહીં જોવો જઈએ, તો આ શું થઈ ગયું જાતનું વિસ્થાપિત થઈ ગયું બરાબર છે. તો હવે તમને બેનિફિટ શું થયો ભાઈ કે અહીંયા આર વન છે યજ્ઞાત છે, ચલો આર ટુ એક તમારે શું કરવાનો ભાઈ તમારી રીતે ગમે પ્રમાણિત હતો સિલેક્ટ કરી લેવાનો, બાકી આર થ્રી ને આર ફોર જો તમે વિસ્થાપિત વાપરતા હોય તો તમારે ઘણી ઘણી બદલી અને ગેલોમીટરને ઝીરો કરવો પડે બરાબર છે, જ્યારે અહીંયા શું થાય ભાઈ કાંઈ નહીં ખાલી આસાનીથી તમારે શું કરવાની ભાઈ જોકી પીન બદલવાની, જોકી પીન તમે સરખાવો એટલે ધીમે ધીમે શું થતો ભાઈ અવરોધ છે એ બદલતો જાય અને એક અવરોધ તમને એવો મળે કે ગેલોમીટર શું બતાવે ઝીરો બરાબર છે, ત્યાં તમારે શું થઈ જવાનું ઉભરી જવાનું બરાબર છે. તો આ રીતે શું કરે ભાઈ આ સિદ્ધાંત ઉપર મીટર બ્રિજ છે આ કામ કરે બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે વિષ્ણમ બ્રિજ છે એના ચાર અવરોધ કઈ રીતે આપણે બને છે એ પણ મેં તમને બતાવ્યા બરાબર. હવે આપણે શું વાત કરી ભાઈ એના મેથેમેટિકલ સ્ટેપની બરાબર, તો એકદમ ઇઝી છે જોતા જાજો, હું તમને બે રીતે સાબિતી કરાવું છું જેમ તમને મજા આવે બરાબર તમે કહી શકો છો. હવે મેં તમને શું કીધું ભાઈ કે વિષ્ણમ બ્રિજ છે સંતુલિત અવસ્થામાં ક્યારે કહેવાય જયારે ગેલોમીટર શું બતાવે ઝીરો અને ત્યારે શું થાય ભાઈ સામ સામેના અવરોધનો ગુણાકાર કેવો થઈ જાય સરખો બરાબર છે. તો અહીંયા શું થાય જોવો છે આર વન ગુણ્યા આર ફોર દેખાય, આર વન એને ગુણ્યા આર ફોર ઇઝ ઇક્વલ ટુ શું થાય જોવો છે આર ટુ ગુણ્યા આર થ્રી બરાબર છે, આર ટુ ગુણ્યા આર થ્રી
રેડી, હવે આપણે શું કરીએ ભાઈ, ધ્યાન આપજો, આર ટુ ને છેદમાં લઈ લઈ અને આર ફોર આ બાજુ લઈ લઈ, બરાબર? તો શું થાય જોવો જોઈએ, આર વન ના છેદમાં આર ટુ, બરાબર? શું થશે ભાઈ, આર થ્રી ના છેદમાં આર ફોર. રેડી, હવે આપણે કિંમત મૂકી દઈએ ભાઈ. ચલો આપણો આર વન તરીકે કોણ છે ભાઈ, આર, બરાબર છે. આર ટુ તરીકે કોણ છે આપણો, એસ, એટલે કે સ્ટાન્ડર્ડ અવરોધ. આર થ્રી એટલે શું શું થશે આપણો, રોયલ વાળું જોવો જોઈએ, રોયલ થ્રી ના છેદમાં એ, ને આર ફોર એટલે શું થાય ભાઈ, રોયલ ફોર ના છેદમાં એ. જોવો જી ભાઈ, રો રો એ એક જ થઈ ગયા, શું મળ્યું તમને, એલ થ્રી ના છેદમાં એલ ફોર. હવે આ પાછું એ લખું છું ભાઈ, આર ને તમે આર એટલે જેની કિંમત આપણે ગોતવાની છે, જે અજ્ઞાત છે, બરાબર, જેને તમે કરતા બનાવો, એટલે એસ ક્યાં જાય ભાઈ, સામે, બરાબર. તો શું થયું ભાઈ, એલ થ્રી ના છેદમાં એલ ફોર ઇન્ટુ એસ, બરાબર. હવે ધ્યાન આપજો ભાઈ, એલ થ્રી એટલે આ લંબાઈ થાય. મેં તમને શું સલાહ આપી હતી કે ધારો કે આ 20 સેમી હોય તો ઓલી કેટલી હોય ભાઈ, 80 સેમી હોય, એટલે કે તમારા 100 માંથી આ 20 તું નાખવાના બાદ. તો હું એલ થ્રી ના છેદમાં એલ ફોર એટલે શું લખી શકું ભાઈ, 100 માઇનસ એલ થ્રી લખી શકું. જોવો નહીં શાંતિથી, શું કામ, તો ભાઈ આ 30 હોય તો નીચે કેટલું થાય ભાઈ, 100 માંથી 30 બાદ કરો 70 થાય, ઉપર 40 હોય તો નીચે કેટલું થાય 60, ઉપર 50 હોય તો નીચે કેટલું થાય ભાઈ 50, બરાબર છે. હવે તમે આ સૂત્રને હિલકીને જોવો જોઈએ, બરાબર. વિસ્ટન બ્રિજમાં અને આપણો મીટર બ્રિજ છે એમાં ફાયદો શું થયો સાંભળો, ઓલામાં આપણે 3 છે પ્રમાણિત અવરોધ ગોતવા પડતા, આમાં તમારી પાસે ખાલી 1 પ્રમાણિત અવરોધ હોય તો તમારે કરવાનું શું ભાઈ, ચોખ્ખી પીને ખાલી ફેરવવાની, બરાબર છે. અને જે બિંદુ ઉપર ગેલરમીટર 0 બતાવે ત્યાં તમારે ઉભું રહી જવાનું, અને આ મીટર પટ્ટી જે આપણી દેખાય, આ મીટર પટ્ટી એમાં તમારે કરવાનું શું ભાઈ, આ એલ થ્રી ગોતી લેવાનું, આમાં દેખાતું જોઈએ 1 2 3 4 5 6 સેમી, બરાબર છે. એલ થ્રી જેટલો મળી જાય, બરાબર છે, એટલો તમારે ઉપર મૂકી દેવાનો અને એને 100 માંથી બાદ કરો, બરાબર છે. એટલે તમને શું મળી જાય ભાઈ, છેદમાં એલ ફોર મળી જાય. આ કિંમત મૂકો એટલે ડાયરેક્ટ તમને શું મળી જાય ભાઈ, આન્સર. તો આ સિદ્ધાંત ઉપર શું થાય, મીટર બ્રિજ કામ કરે, બરાબર છે. હવે તમારી બુકમાં બીજી રીતે ખાતી રહી હતી, એક વાર કરી તેમ જ વસ્તુ છે. તો સિમ્બોલ એ લોકો અલગ આપ્યા છે, કઈ રીતે તમને સમજાવું, જો એ લોકો એક વસ્તુ આપી છે ભાઈ, આરોપ સેમી. આરોપ સેમી એટલે શું આપ્યું છે, લખું છું, એકમ લંબાઈ દીઠ, એકમ લંબાઈ દીઠ તારનો અવરોધ, બરાબર છે. એકમ લંબાઈ દીઠ તારનો અવરોધ, તો આખું લખું છું ભાઈ, આરો સીએમ. હવે ચલો એકમ શબ્દ આવે એટલે તમને ખબર જ છે ભાઈ, એ ક્યાં આવે, છેદમાં. અહીંયા કોની પાસે એકમ લંબાઈ દીધી, તો લંબાઈ ક્યાં આવશે ભાઈ, છેદમાં. અને તારનો અવરોધ છે, એને આપણે ગમે સિમ્બોલ આપી દઈએ આર ડેશ. હવે તમે આર ડેશને કરતા બનાવશો એટલે એલ ક્યાં જશે ભાઈ, સામે. તમને શું મળશે, આર સીએમ ઇન્ટુ એલ, બરાબર છે. હવે પ્રેક્ટિકલી કઈ રીતે કામ કરી તમે સમજાવી દો, તમારી બુકમાં આપ્યું છે તો કઈ રીતે કામ કરી તમે સમજાવજો, સાવ ઈઝી છે. હવે ભાઈ આ શું કહેવા માંગે છે, કે આ 1 મીટરનો તાર હોય એટલે કે 100 સેમી થયા, તો પ્રતિ સેમી, બરાબર છે, આમાં લખ્યું છે એકમ લંબાઈ દીધી. એકમ લંબાઈ એટલે તમારી બુકમાં લખેલું હશે ભાઈ, બરાબર છે, 1 સેન્ટીમીટર દીધ અથવા પ્રતિ સેમી, બરાબર છે, કે કેટલો અવરોધ હોય. તો સિમ્પલ વાત છે ભાઈ, 1 સેમીનો અવરોધ ધારો કે 1 ઓહમ હોય, બરાબર છે. હવે તમે ચોખ્ખી પિનને 2 સેમી પર લઈ જાઓ તો તમે કહ્યું એનો અવરોધ કેટલો થઈ જાય, 2 ઓહમ. ચોખ્ખી પિનને તમે 3 સેમી પર લઈ જાઓ તેનો અવરોધ કેટલો થઈ જાય ભાઈ, 3 ઓહમ. ચોખ્ખી પિનને તમે 4 સેમી પર લઈ જાઓ તેનો અવરોધ સુધી ભાઈ, 4 ઓહમ. કેમ, તો કે પ્રતિ સેમીનો અવરોધ કેટલો છે ભાઈ, 1 ઓહમ છે, કાંઈ ઉદાહરણ છે. એવી રીતના અહીંયા એનો મતલબ શું થાય, કે ભાઈ તમે આ અવરોધ છે એને ગોયા જેમ તમે લંબાઈ કરતા જાઓ ભાઈ, બરાબર છે, એમ અવરોધ સુધારતો જાય ભાઈ, વધતો જાય, બરાબર છે. તો સાદી રીતે તમારે સેમ જ કરવાની છે, કઈ રીતે જોવો નહીં, આર ના છેદમાં એસ, બરાબર છે, આર ના છેદમાં એસ. હવે તમે જ આન્સર આપો છો ભાઈ, આ સાઈડ છે એની લંબાઈ આપણે શું લીધી છે, જોવો જોઈએ એલ થ્રી, અને આ સાઈડની લંબાઈ શું લીધી આપણે, એલ ફોર, બરાબર છે. તો આ બાજુ અવરોધ કેટલો હોય ભાઈ, તો કે જેટલી લંબાઈ હોય એને ગુણ્યા તમારે પ્રતિ સેમી શું કરી નાખવાનો અવરોધ, અહીં શું કરી નાખવાનું, આર ઓફ સીએમ, આના ઉપરથી લખું છું, ઇન્ટુ એલ ઓફ થ્રી, બરાબર છે. અને છેદમાં આર ઓફ સીએમ તો કેવું છે, અચળ જ છે, આર ઓફ સીએમ ઇન્ટુ આ બાજુની લંબાઈ કરી નાખવાની કેટલી થાય ભાઈ, એલ ફોર. રેડી, અહીં શું થાય જોવો છે, આર ઓફ સીએમ પડતી જાય, તમને શું મળશે ભાઈ, એલ થ્રી બાય એલ ફોર. એટલે પાછા આપણે જે આતરી આવી ગયા જોવો જોઈએ, એટલે બધું શું થાય ભાઈ, એક જ સાથે. રેડી, તમે ગમે સાબિતી લખશો ચાલશે, અહીંયા શું મળશે તમને, એલ થ્રી બાય એલ ફોર ઇન્ટુ એસ, બરાબર છે. તો આ થઈ ગઈ આપણી સાબિતી. હવે આખી થિયરી પાછી રિપીટ કરું છું ભાઈ, આનું લખાણ છે એ તમારે જે ફિગર છે એમાંથી સમજાવવાનું છે, એટલે મહેરબાની કરી બુકમાં ટિક કરી લેજો, બરાબર છે. પાછું રિપીટ કરું છું, તમે લખશો કઈ છે, બરાબર. તમારે કહેવાનું ભાઈ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે તાંબાની અથવા તો તમે કહી શકો છો ધાતુની કાટકોળ પટ્ટી લેવાની, તેની વચ્ચે એક સીધી પટ્ટી લેવાની, અને એ બંનેની વચ્ચે 2 ગેપ રાખવામાં આવે છે, 1 ગેપમાં અજ્ઞાત અવરોધ અને બીજા ગેપમાં પ્રમાણિત અવરોધ રાખવામાં આવે છે. આ કાટકોળ પટ્ટીના અંતિમ 2 બિંદુઓ પર એક
એક મીટર અથવા તો 100 સેન્ટીમીટરનો કોન્સ્ટન્ટનો તાર લેવાનો, તેની નીચે એક મીટર પટ્ટી હોય છે, બરાબર છે. અને આ તાર પર એ જોકી પિનને ગેલોનોમીટરની મદદથી બરાબર છે જોડવામાં આવે છે. અને બાકીના જે વચ્ચે બંને જે કાટકોણ પટ્ટી છે એના મધ્ય બિંદુ પર બેટરી જોડવામાં આવે છે. હવે જેવી બેટરી જોડો એટલે શું થાય, તેમાંથી કરંટ પસાર થાય બરાબર છે અને ગેલોનોમીટર શું કરે તમને કંઈક આવર્તન બતાવશે. હવે જોકી પિનને તાર પર ધીમે ધીમે સરકાવી અને જે બિંદુ પર ગેલોનોમીટર શું બતાવશે ભાઈ, 0 બતાવશે, એ બિંદુ લેવામાં આવે છે, જેને તટસ્થ બિંદુ કહેવાય બરાબર છે. અને પછી તમારે શું કરવાની ભાઈ, આખી આ સાબિતી કરી નાખવાની બરાબર છે. તો હવે ખાસ જાણાજો, હવે પછીના 3 કે 4 લેક્ચરમાં તમારો ચેપ્ટર પૂરું થઈ જશે બરાબર છે. એ 3-4 લેક્ચરની અંદર ચોકી પિન, ગેલોનોમીટર, આની વાત અને તટસ્થ બિંદુ, આ 3 વસ્તુની વાત છે. હવે ચેપ્ટર પૂરું થશે ત્યાં સુધી, એટલે કે 3 કે 4 લેક્ચર સુધી આવશે બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. સો થેન્ક્સ ફોર વોચિંગ દિસ વિડીયો. ટેક કેર યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.